Hey there. Subscribe to my channel. And also press this bell icon. B.Ed semester 2 antargat Swami Vivekanand CC 3 antargat Kedoni Karuma Apne Aji Swami Vivekanand no Chivan Kavan Temna Mate Sikshanni Sankalpana અભ્યાસક્રમ શિક્ષણની પદ્ધતિઓ શિસ્ત ગુરુ શિષ્ય સંબંધ તે તમામ બાબતો ચર્ચા કરવાના છીએ તો ધ્યાનથી સંપૂર્ણ વિડિયો જોજો ખૂબ સારો લાગશે ખૂબ ફાયદો થશે બીએડ સેમેસ્ટર 2 સ્વામી વિવેકાનંદ સરસ મજાનું લખાણ લખેલું છે તેમને ક્રેડિટ આપી દઈએ તો પટેલ જાનવીબેન અને કડીવાર દેવંગીબેને સરસ મહેનત કરીને આ લખેલું છે તો ચાલો વધુ સમય ન લેતા શરૂઆત કરીએ સ્વામી વિવેકાનંદ તો તેમના જીવન કવનની વાત કરીએ તો બાળપણનું નામ તેમનું નરેન્દ્ર વિરેન્દ્ર અને સમય જતા પછી સ્વામી વિવેકાનંદ બન્યું બાળપણમાં ખૂબ તોફાની હતા તેમનું એક સૂત્રને યાદ કરી લઈએ પછી વાત કરીએ કે જેમનું ખૂબ જ પ્રચલિત એવું સૂત્ર છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો સમગ્ર જે ભારત માં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે એવો એમનો જન્મદિવસ એટલે કે જન્મની તારીખ 12 જાન્યુઆરી 1863 પોષ વદ સાતમ જન્મસ્થળની વાત કરીએ તો કલકત્તાની ભૂમિ શ્યામ એટલે કે સિમલાપાલી એટલે કે જે કલકત્તા છે એના અંતર્ગત આપણે કહીએ તો સિમલાપાલી છે જે બ્રિટિશ સમયની રાજધાની હતી અને એમનો જે પરિવાર હતો એ ક્ષત્રિય પરિવાર હતો પિતા એમના વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એ વકીલ હતા માતા ભુવનેશ્વરી દેવી અવસાનની વાત કરીએ તો 4 જુલાઈ 1902 અષાઢ વદ 14 આટલું તમારા માટે ખૂબ ઉપયોગી છે તો આ બાબત તમને સ્વામી વિવેકાનંદ પૂછાય 2, 3 કે 5 માર્કમાં તો તમને આ કામ લાગે અને 5 માર્કમાં પૂછાય તો પ્રસ્તાવના સ્વરૂપે કે જીવન કવનમાં સીધું જ હાઇલાઇટ કરી દો કે જન્મ 12 જાન્યુઆરી 1863 પિતા વિશ્વનાથ દત્ત માતા ભુવનેશ્વરી દેવી તો આ સીધું જ હાઇલાઇટ કરે કલકત્તાની અંદર અને સીધું જ જોનારને અસર પડે પેપર જોનારને કે ના સરસ આમને બધું ખ્યાલ છે તેમના જીવન કવનની વાત કરીએ તો તેમની માતા ભુવનેશ્વરી દેવી પાસેથી એ જે નાનપણમાં એટલે કે બાળપણના સમયમાં જ રામાયણ મહાભારત અને ગીતા વગેરેની વાર્તાઓ સાંભળતા આવી અને અનૌપચારિક કેળવણી એને ઘરમાંથી જ મળતી અને એ અતિ પ્રતિભાશાળી વિદ્યાર્થી માં જેમને આપણે કહીએ કે 6 વર્ષની વયે તે પાઠશાળામાં ઔપચારિક કેળવણી માટે મોકલવામાં આવ્યા અને 6 વર્ષમાં તો હજી બેસાડ્યા અને 7મા વર્ષની વયે તો એ મુગ્ધબોધ નામનું જે સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક છે તેમજ રામાયણ અને મહાભારતના ઘણા બધા ભાગો છે એમને કંઠસ્થ કરી લીધા આખું મુગ્ધબોધ નામનું સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક કંઠસ્થ કર્યું અને સાથે સાથે રામાયણ અને મહાભારતના ભાગો પણ કંઠસ્થ કરી લીધા અને સાથે વાત કરીએ તો અનેક પુસ્તકો માત્ર એક બેઠકમાં પૂરી કરી લેતા એક બેઠક કરે અને એ ઘણું બધું વાંચી નાખતા હતા 1871માં એ 8 વર્ષની ઉંમરે પ્રખ્યાત પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળા એટલે કે મેટ્રોપોલિટન એટલે કે એ સમયનું જે ઇન્સ્ટિટ્યૂટ હતું એમાં એ 9મા ધોરણમાં દાખલ થયા અને ત્યારબાદ તે રમતગમત તરણ વિદ્યા મુક્કાબાજીનો એમનો વિરળ શોખ હતો તે પણ ત્યાં એમને જોવા મળ્યો અને સન 1879માં એટલે અથવા 1879-80ના દાયકાના સમયની વાત છે કે જેમાં કલકત્તા ખાતે પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લીધો અને ઉચ્ચ શિક્ષણ સાથે સંગીતની પણ તાલીમ લીધી અને સારા એવા સંગીતકાર પણ બન્યા સાથે આપણે વાત કરીએ કે જો આ સ્વામી વિવેકાનંદની છે ને નીતિમાં આપણને ખ્યાલ આવે કે જો તમે ખ્યાલ આવે તો 9મું ધોરણની સાલ જુઓ પછી તેને 6 વર્ષે તો બેસાડ્યા હતા તો એના સંદર્ભમાં આપણે છે ને ક્યાંક આપણે એમ થાય કે તેની શિક્ષણ નીતિના સૂત્રને યાદ કરવું પડે કે કઈ રીતનું શિક્ષણ હશે તો આપણને ખબર છે કે એ વખતે મેટ્રોપોલિટીન એટલે એ કેવો અભ્યાસ થાય તો એના અંતર્ગત તેની નવી શિક્ષણ નીતિનું પણ માળખું છે તમને કદાચ ટેટ ટાટમાં પણ કામ લાગે તો વાત કરીએ તો નવી શિક્ષણ નીતિનું માળખું છે તેમાં 5+3+3+4 બરાબર છે તો આમાં 5 છે એટલે પ્રી પ્રાઇમરી છે પ્રાઇમરી છે એટલે કે જેમાં કેજી તો કેજીના એ 3 વર્ષ છે બરાબર અને પછી 1-2 ધોરણ છે પછી એ રીતના વાત કરીએ તો 3-4-5 છે 6-7-8 છે અને પછી 9-10-11-12 આમ સળંગ માળખું 5+3+3+4નું નવી શિક્ષણ નીતિ 2022નું રહેલું છે તો આ તો ખાલી સમજવા માટે ટેટ ટાટ માટે વાત છે તો એ આપણને ખબર છે કે ઉચ્ચ શિક્ષણ સાથે
1879-80ના સમયમાં એ દાખલ થયા અને સારા સંગીતકાર બન્યા. અને નવી શિક્ષણ નીતિનું જે માળખાની આપણે ચર્ચા કરી તે સરસ રીતે તમે જોઈ શકો છો. તો કડીવાર દેવાંગીબેને સરસ મજાનું લખેલું પણ છે, જે મેં લખાવેલું છે તે LKG HKG KG 1-2 એટલે આમ 5. બીજું 3ની વાત કરીએ તો 3-4-5 ધોરણ, પછી 3+ કરીએ તો 6-7-8 ધોરણ, પછી જે 4 છે તો 9-10-11-12 આમ ટોટલ 15 વર્ષનો સમયગાળો જે છે એ આપણે શિક્ષણમાં લઈએ છીએ 2022ની શિક્ષણ નીતિ. હવે આવા પ્રતિભાશાળી યુવક સ્વામી વિવેકાનંદની હજી વાતો થોડી કરીએ તો તેમના પ્રધાન આચાર્ય એટલે કે મિસ્ટર હેસ્ટી ખૂબ જ પ્રભાવિત થયા જે એમની પ્રતિભા હતી એનાથી. અને તેમની પ્રેરણાથી 1881માં નવેમ્બર મહિનામાં દક્ષિણેશ્વરની યાત્રા કરી અને આ જ યાત્રા દરમિયાન તેમનો ભેટો એમના ગુરુ એટલે કે કોણ, રામકૃષ્ણ પરમહંસ. જો રામકૃષ્ણ પરમહંસ વિશે પણ થોડી ઘણી માહિતી મેં જે તાલીમાર્થીઓને આપી છે તેની વાત કરીએ તો રામકૃષ્ણ પરમહંસનું જે મૂળ નામ છે એ ગદાધર હતું. તો રામકૃષ્ણ પરમહંસ સાથે પ્રથમ વખત એમનો ભેટો થયો, તેમની પ્રથમ મુલાકાત હતી. તેમની સમક્ષ સ્વામીજીએ પ્રથમ વખત પોતાનું આત્મમંથન રજૂ કર્યું, જેમાં રામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાતે સ્વામીજીના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું અને આ ઘટના એક અપૂર્ણ ઘટના હતી. એટલે કે જે પહેલી મુલાકાત હતી એ હજી અપૂર્ણ હતી, હજુ બીજી વખત એ મળવાના હતા. કેમ કે સ્વામીજીના અંગત પરિચિતથી તેમણે સંપૂર્ણ આત્મસંતોષ પ્રાપ્ત ન થયો. જ્યારે બીજી વાર સ્વામીજી દર્શને ગયા રામકૃષ્ણ પરમહંસના ત્યારે તેમના ગુરુએ એમની દિવ્ય શક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો, તેમની શંકાઓનું સમાધાન રામકૃષ્ણ પરમહંસ એટલે કે ગદાધરે કર્યું અને જેમ કાદવમાંથી કમળ ખીલે એ રીતે સ્વામીજીને આધ્યાત્મિકતા તરફ તેમને પ્રેર્યા. આપણને ખબર છે કે રામકૃષ્ણ પરમહંસે છે એમને એક દેવી શક્તિ એટલે કે મહાકાળી માતાજીના દર્શન કરાવેલા, આવું આપણે સાંભળેલું છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ 16 ઓગસ્ટ 1886 પછી એટલે તેમને તેમના મિત્રોએ જે એમની સાથે હતા તેમને આજીવન બ્રહ્મચર્યનું અને અપરિગ્રહના આવો સંકલ્પ લીધો અને સંન્યાસ ધારણ કર્યો અને 1887થી લઈ 1893 સુધી તેમણે ભારતભરમાં ભ્રમણ કર્યું અને ભારતભરના ભ્રમણ બાદ 31 મે 1893ના રોજ સ્વામીજીએ અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં જવાનું એમને પ્રસ્થાન કર્યું, જેના થોડા સમય પહેલાં જ તેમના જે કહેવાય કે પોતાનું નામ છે એ વિવેકાનંદ ધારણ કર્યું, તેથી આપણે એને સ્વામી વિવેકાનંદ કહીએ છીએ. અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પર પ્રવચન આપી સમગ્ર જનસમૂહને મંત્રમુગ્ધ કર્યા અને ત્યાં તેમણે હિન્દુ ધર્મ સિવાય ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મ પર પણ પ્રવચન આપ્યું. ત્યારે બાદ તેની જે પુનરાગમન એટલે કે પાછા આવવાનું જે સમય અને તેમનું અદ્ભુતપૂર્વક એક સ્વાગત કરવામાં આવ્યું કે આપણને ખબર છે કે એ વિશ્વ હિન્દુ ધર્મ પરિષદ છે એ શિકાગોમાં એમને સફળ બનાવી અને એનું ખૂબ સારું એવું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના અલ્પકાળ દરમિયાન, અલ્પકાળ એટલા માટે કહીએ કે માત્ર 39 વર્ષની વયે જ એમનું અકાળે અવસાન થયું અને ભારતીય સંસ્કૃતિના લોકકલ્યાણ અને આત્મકલ્યાણ માટે સતત ઝઝૂમતા રહ્યા અને અંતે 4 જુલાઈ 1902 શુક્રવારના રોજ તે બ્રહ્મલીન થયા, જેની આપણે ગુજરાતી વિક્રમ સંવત કહીએ તો 1954 અને 1958. તો વિક્રમ સંવતની વાત કરીએ સવારે 7 વાગે અને શુક્રવારે અને અંગ્રેજી મહિનો 4 જુલાઈ 1902 એમનું અવસાન થયું. તો આધ્યાત્મિક શિક્ષણ અને સામાજિકના જે ત્રિવેણી સંગમ સમાન એવા સ્વામી વિવેકાનંદનું અવસાન થયું એટલે કે એમનો દેહ છે એ બ્રહ્મલીન થયો. હવે આપણે વાત કરીએ તો કેળવણીની સંકલ્પના. એમના મતે કેળવણીની સંકલ્પના આવે એટલે સ્વામી વિવેકાનંદજીના મત અનુસાર મનુષ્યમાં જન્મથી જ પૂર્ણત્વમાં જે પડેલું હોય જેમાં શિક્ષણ એ પૂર્ણતામાં આવિષ્કાર લાવી શકે એવી પ્રક્રિયા, શિક્ષણની પ્રક્રિયા ચારિત્ર ઘડતર માટેની જે બુદ્ધિની શક્તિના વિકાસ માટેની અને ખૂબ જ આવશ્યક માટે તેમની વ્યાખ્યા અનુસાર આપણે કહી શકાય કે કેળવણીને ખૂબ જ મહત્વ આપતા સ્વામી વિવેકાનંદ કહે છે કે મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. કદાચ તમને વ્યાખ્યા પણ પૂછે કેળવણીમાં તો પણ કામ લાગે, સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા છે કે મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી, આવું સ્વામી વિવેકાનંદે કહેલું છે.
તેના પરથી કહી શકાય કે જન્મથી જ મનુષ્ય પૂર્ણ હોય છે. જન્મથી રહેલી પૂર્ણતામાં કેળવણીનો અગત્યનો ભાગ હોય છે. તેમના મતે વિદેશી ભાષામાં વિચારો કે સંકલ્પનાઓ ગોખીને યાદ રાખવામાં આવે અને જે ડિગ્રી આપણે ધારણ કરીએ છીએ, પરંતુ એ ઉપાધિ આત્મનિર્ભરનો જો અભાવ અથવા ગરીબી કલ્યાણ ન કરી શકે તો એ કોઈ જ કામની કેળવણી નથી અથવા એને કેળવણી કહી શકાય નહીં. ટેકનોલોજીનો ઉપયોગ દેશના ગરીબીના ઉપાય તરીકે થવો જોઈએ, જેમાં શરીરના બંધારણ અને જીવનના ઉત્કર્ષ માટે પણ એક સાધન તરીકે ટેકનોલોજી હોવું જોઈએ. એટલે ટેકનોલોજી શિક્ષણને પણ માને છે, પરંતુ એ ગરીબી ઉદ્ધાર થાય એવી ટેકનોલોજીને જ માનવી જોઈએ, નહીં કે અણુબોમ્બ કે પરમાણુ બોમ્બના સંશોધનો. આમ સ્વામી વિવેકાનંદની શિક્ષણ કેળવણી અંગેની સંકલ્પના આધ્યાત્મિકતાના આધાર પર માનવ ધર્મ સાથે જોડાયેલી અને મનુષ્ય પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, એટલે કે એ મનુષ્ય પ્રત્યે દયાભાવ હોવો જોઈએ, જેમાં ભૌતિકતા એના મૂલ્ય ભાવાત્મકતા આવી વ્યક્તિને ઓજસપૂર્ણ વ્યક્તિનું નિર્માણ કરી શકે છે. આવી કેળવણી છે એ જ યોગ્ય કેળવણી અથવા સત્ય કેળવણી રહેલી છે તેમના મતે. હવે કેળવણીની સંકલ્પના એમને સિદ્ધ કરી દીધી, તો હેતુઓ કે ધ્યેયોની પણ વાત કરીએ તો એમના મતે હેતુ કે ધ્યેયો કેવા હશે, તો જોઈ લઈએ કે વિવેકાનંદે શિક્ષણની સંકલ્પનામાં મૂળ વેદાંતના અદ્વૈતવાદમાં રહેલા છે અને તેમના મંતવ્ય અનુસાર શિક્ષણના ઉદ્દેશો નીચે મુજબની વાત કરીએ તો મનુષ્યની આંતરિક શક્તિઓનો બહિર્જગતમાં પ્રગટ કરવી, મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ કરવું, વ્યક્તિમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, આત્મત્યાગ, જે ભારતભરમાં આપણે કહેવાય કે આત્મનિર્ભર જેવા અલૌકિક સદગુણોનો વિકાસ કરવો. કેળવણીનો આશય ધ્યેય મુક્તિનો છે. વ્યક્તિએ પોતાની શક્તિઓનો ઉપયોગ મુક્તિની પ્રાપ્તિ માટે કરવો જોઈએ. મનુષ્યનો શારીરિક, માનસિક, સાંવેગિક, ધાર્મિક, નૈતિક, ચારિત્રિક, સામાજિક અને જે આર્થિક વિકાસ છે એ કરવો જોઈએ. મનુષ્યમાં માનવ પ્રેમ, સમાજ સેવા, વિશ્વ ચેતના અને વિશ્વ બંધુત્વ જેવા ગુણોનો વિકાસ કરવો જોઈએ અને વિદ્યાર્થીઓનો દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના ગુણોનો વિકાસ કરવો. આવી કેળવણી હોય તો એના ધ્યેયો પણ આ રીતના ચોક્કસ હોવા જોઈએ કે જેમાં માનવ કલ્યાણ છુપાયેલું હોય. હવે ધ્યેયો રચાઈ ગયા પછી એના અભ્યાસક્રમની વાત કરીએ તો વિવેકાનંદજી આધ્યાત્મિકતાવાદી હોવાથી તેમનો આપણને અભ્યાસક્રમ પણ ખ્યાલ આવે કે અધ્યાત્મકવાદને લગતા જ શાસ્ત્રોને લગતું જ હશે. તો માનવ સંસારમાં વ્યવહારના અધ્યાત્મના સમન્વયમાં વિશ્વાસ હતો, તેથી તેમાં માનતા કે જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય મુક્તિ એ શરીરના સાધન દ્વારા સંસારમાં રહીને પણ પ્રાપ્ત કરી શકાય છે, તેથી તેમણે એક બાજુ વેદાંત, અધ્યાત્મ, ધર્મ અને નીતિના શિક્ષણ પર ભાર મૂક્યો હતો. બીજી બાજુ ભારતીય પ્રજાની તત્કાલીન સ્થિતિ જોતા તેમણે લૌકિક સમૃદ્ધિ માટે ભાષા, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, ટેકનોલોજી, વ્યવસાય શિક્ષણ, કલા, સંસ્કૃત, કૃષિ, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, રાજનીતિ વગેરે જેવા વિષયો શિક્ષણમાં પણ આવશ્યક હોવા જોઈએ તેવું તેમણે કહ્યું છે. ભારતીય પ્રજાના જે શરીર ઓષ્ઠવ અને જે શારીરિક શિક્ષણ છે, વ્યાયામ છે, રમતગમત છે, આવા વિષયો પણ હોવા અનિવાર્ય જોઈએ તેવું ચોક્કસપણે માનતા. તેઓ અંગ્રેજી ભાષાના શિક્ષણના પણ હિમાયતી હતા, એટલે કે અંગ્રેજી ભાષા પણ આપણે લેવી જોઈએ. બરાબર છે, અભ્યાસક્રમ આવો હોવો જોઈએ. હવે અભ્યાસક્રમ આવી ગયો તો અભ્યાસક્રમને વહેંચવા માટેની પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો સ્વામીજી પોતાના આગવા વિચારો ધરાવે છે, તેમની પદ્ધતિ આધ્યાત્મિકતા કહી શકાય તેવી, એટલે કે પદ્ધતિનો આધાર મનુષ્યના ધર્મ છે અને મનુષ્યની જે ધર્મના સંદર્ભમાં ગોખણપટ્ટીને સ્થાન નથી અને જેમાં બ્રહ્મચર્ય છે, નૈતિકતા છે, મૂલ્યલક્ષી છે, આવું પાલન થાય અને એકાગ્રતા ઉપર ભાર મૂકવામાં આવે એવી પદ્ધતિઓ હોવી જોઈએ. તો એવી પદ્ધતિઓ એટલે કે યોગિક વિધિ, ચિત્તવૃત્તિઓનું નિયંત્રણ, એકાગ્રતા, કેન્દ્રીયકરણ પદ્ધતિ, આ પદ્ધતિ મનને અભ્યાસ માટે એકાગ્રતા કરે છે. પછી તર્ક પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, વિચાર વિમર્શ, ઉપદેશ વિધિ વગેરે પણ જ્ઞાન પ્રાપ્ત માટે પદ્ધતિઓ હોવી જોઈએ. વિદ્યાર્થીઓનું વ્યક્તિગત સલાહ અને માર્ગદર્શન તેમના મંતવ્ય મુજબ માહિતી ભરી દેવાથી જ અધ્યયન થઈ જતું નથી, પરંતુ પુસ્તકાલયો સૌથી વધુ વિદ્વાન ગણાય છે, એટલે કે આપણે કહી શકાય કે એમને માહિતી ગોખણપટ્ટીનો અવકાશ એ નહીવત માને છે. આવી પદ્ધતિઓ હોવી જોઈએ નહીં. તેઓ પુસ્તકો દ્વારા જ્ઞાન મેળવવાના વિરોધી હતા. જ્ઞાન મેળવવા માટે પુસ્તકો પર આધાર રાખવાની પદ્ધતિને જોખમકારક ગણવાથી તેઓ પદાર્થ, ઘટનાઓ અને વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ, જ્ઞાન સંપાદન આવશ્યક છે, એટલે કે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ રવિન્દ્રનાથ ટાગોરની જેમ, પ્રકૃતિવાદની જેમ તેઓ ચોક્કસપણે માનતા હતા. તેઓ અનુભવજન્ય જ્ઞાન છે એમાં જ એ વિશ્વાસ રાખતા હતા. એટલે પદ્ધતિઓ પણ એવી
હોવી જોઈએ. હવે સ્વામી વિવેકાનંદના મતે ગુરુ શિષ્ય સંબંધની વાત કરીએ અથવા શિક્ષકનું સ્થાનની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદજીના મંતવ્ય અનુસાર વાસ્તવમાં કોઈને કોઈ શીખવતું નથી, પરંતુ દરેકે સ્વયં શીખવવું પડે છે. એટલે કે શીખવા માટે સ્વયં જાગૃત થવું પડે, તેમ છતાં પણ સ્વયં શીખવા માટે આંતરિક પ્રેરણા જાગૃત કરવા માટે ગુરુનું સ્થાન અનિવાર્ય છે. આમ શિક્ષક અથવા અધ્યાપકનું સ્થાન અનિવાર્ય પણ બતાવ્યું છે. અને ગુરુ શિષ્ય સંબંધમાં તેમના મંતવ્ય અનુસાર મિત્ર જેવો હોય, પથદર્શક હોય, પરામર્શક હોય અને પવિત્ર સંબંધ એવો હોવો જોઈએ ગુરુ શિષ્યનો. ત્યાર પછી વાત કરીએ તો ગુરુ અને શિક્ષકમાં થોડાક એવા ગુણો પણ હોવા જોઈએ તેઓ ચોક્કસપણે માનતા. તો ગુરુ એ શાસ્ત્ર અને કર્મનો જાણકાર હોવો જોઈએ, મર્મજ્ઞ હોવો જોઈએ, ગુરુ શાસ્ત્ર ના એટલે કે શાસ્ત્રજ્ઞ હોવો જોઈએ. ગુરુ માત્ર શબ્દ વૈભવમાં જ રાચે છે અને એની અંદરનો આત્મા છે એ ગુમાવી બેસે છે. એટલે બાળકોની પ્રવૃત્તિઓ સાથે પણ સંલગ્ન હોવો જોઈએ, પોતે એક શિક્ષણ આપી રહ્યો છે તેવા ભ્રમથી એને દૂર રહેવું જોઈએ અને વિદ્યાર્થીઓ જાતે શીખે છે એવું ચોક્કસપણે માનનારો હોવો જોઈએ. તો સાથે વિદ્યાર્થીઓના પણ થોડા ગુણો એમણે દર્શાવ્યા છે કે શિષ્ય કેવો હોવો જોઈએ. તો શિષ્ય સતત જ્ઞાન પીપાસુ હોવો જોઈએ, શોધવૃત્તિ ધરાવતો હોવો જોઈએ, પવિત્ર અને ખંતીલો હોવો જોઈએ. બરાબર છે, આ રીતે શિષ્ય છે એને ત્રણેય બાબતોમાં એટલે કે મન, વચન અને કર્મમાં પવિત્ર રહેવું જોઈએ. આમ ગુરુ શિષ્ય સંબંધમાં મિત્ર, પરામર્શક, શિક્ષક, વિદ્યાર્થીનો સંબંધ પવિત્ર મન, વચન અને કર્મથી એકબીજાને જે અભિન્ન રીતે જોડાયેલા હોવા જોઈએ અને વિદ્યાર્થી પક્ષે ગુરુનું સ્થાન શ્રેષ્ઠ હોવું જોઈએ. આમ સ્વામી વિવેકાનંદના મતે છે ગુરુ શિષ્યનો સંબંધ પવિત્ર હોવો જોઈએ. અને બીજી વાત કરીએ તો સ્વામી વિવેકાનંદના મતે શિસ્ત, તો સ્વામી વિવેકાનંદજીના મતે શિસ્તની વાત કરીએ તો પ્રભાવશાળી શિસ્તમાં એ માનતા હતા અને એમનું વ્યક્તિત્વ એવું છે તો આપણે ખબર પડે કે એની શિસ્ત પણ એ પ્રભાવશાળી માનતા હશે. સાથોસાથ દમનકારી જે હોય એવી શિસ્તના એ વિરોધી હતા અને આત્મશિસ્તમાં એ માનનારા હતા, તો પ્રભાવશાળી શિસ્તમાં એ માનનારા હતા. આમ સ્વામી વિવેકાનંદના જીવન કવનથી લઈ અને શિસ્ત સુધીની વાતો આપણે આ વિડીયોમાં કરી, જેમાં બીએડ સેમેસ્ટર 2 સીસી 3 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોડાયેલા છે તેમને આ અભ્યાસક્રમમાં આપેલો ટોપિક ખૂબ જ ઉપયોગી થશે પરીક્ષાલક્ષી. આમાંથી પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન એમ પૂછે કે સ્વામી વિવેકાનંદના મતે અભ્યાસક્રમ જણાવો, એમની પદ્ધતિઓ જણાવો, સ્વામી વિવેકાનંદના મતે શિસ્ત અને ગુરુ શિષ્ય સંબંધ જણાવો, સ્વામી વિવેકાનંદના મતે છે શિક્ષણની સંકલ્પના જણાવો. બરાબર છે, આ કોઈ પણ રીતે તમને 3 માર્ક, 5 માર્કમાં, 2 માર્કમાં પૂછી શકે, તો ખૂબ ઉપયોગી થશે વિડીયો. અને સારો લાગ્યો હોય તો શેર કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ, આવજો.